જય અલગ ગણી લ્યો તોરા દે આ તમારી ચાડે જા પામરી માં પણ હજુ એક પણ ડાઘ રહી ગયો છે શું કીધું તોરા દે હજુ પણ એક ડાઘ રહી ગયો છે હા જાડે જા તોરા દે એ તો હું તમારી પામડી ધોવા ગયો ત્યારે બે ચાર બટક બોલી બાયુ એ મને મેણું માર્યું કે આને કોઈ ભક્તાણી ભટકાણી લાગે છે બાયલો અને બકરી જેવો થઈ ગયો એટલે મને અહીંયા અહમ આવી ગયો તો તોરા દે જાડેજા બસ આટલી જ વાતમાં તમારો અહમ ઓગળી ગયો હા તોરા દે તો જુઓ આ પામડી આખી ઉજળી થઈ ગઈ અને જાડેજા અહીંયા આપણે પર્ણકુટી બાંધી છે તો સાધુ સંતોને જમાડવા માટે તમારે ભિક્ષા માંગવા જવાનું શું કીધું તોરા દે મારે ભિક્ષા માંગવા જવું પડશે હા જાડેજા સાધુ સંતોને જમાડવા હોય અલગ ધણીનો આરાધ કરવો હોય તો ભિક્ષા માંગવા પણ જવું પડે તોરા દે ભિક્ષા માંગવા જવામાં મને કોઈ વાંધો નથી પણ હું અંજારની બજારમાં નીકળીશ એટલે દુકાનો અને બજારો બંધ થઈ જશે ભિક્ષા દેવાના બદલે માણસો ભાગવા માંડશે પણ જાડેજા તમે જાવ તો ખરા અલગ ધણી સૌ સારાવાના કરશે ભલે તોરા દે જય અલગ ધણી જય અલગ ધણી સાધુ મહાત્માઓ જય અલગ જય અલગ સાધુ મહાત્માઓ પ્રસાદ લેવાનો છે આ પ્રસાદ લેવાનો છે કોઈ વાંધો નહીં સામે સરોવર દેખાય ત્યાં તમે સ્નાન વિધિ કરી આવો ત્યાં હું પ્રસાદ ની તૈયારી કરી આવું અરે જાડેજા ભિક્ષા લેવા તો ગયા છે અંજા ની અંદર એને કોઈ ભિક્ષા નહીં આપે તો શું સાધુ મહાત્માઓ ભૂખ્યા જશે નહીં નહીં મને સાંભળવામાં આવ્યું છે કે અંજારની અંદર સધી નામનો વાણિયો મોટી પેઢી ચલાવી રહ્યો છે તો લાવ હું તેની પાસે જઈ અને ભિક્ષા માંગી આવું જય પારસનાથ દાદા જય પારસનાથ દાદા પારસનાથ દાદા ની દયા થી મારી પેઢી ધમધોકાર ચાલે છે વધારે કોઈનું દેવું નથી અને ઓછું કોઈનું લેવું નથી જય પારસનાથ દાદા બેટા કપિલા આપણું બોટ તો બરાબર છે ને કે ઉધાર બન છે હા ઓ શેઠ બાપા બોટ તો બરાબર છે ઓ તો બેટા કપિલા હું અંદર બેઠો બેઠો હિસાબ કિતાબ કરું છું તું મારી રજા સિવાય કોઈને અંદર ન દેતી હો અને પેઢીમાં બરાબર ધ્યાન આપજે કઈ વાંધો આ સધી શેઠ ની હવેલી હા આ સધી શેઠ ની હવેલી તો સધી શેઠ ઘરે છે હા શેઠ બાપા તો ઘરે છે હો તો તેને કહો કે તોડા દે મળવા માંગે છે એને અંદર આવવા દો એને અંદર આવવા દો તમે તમારે બહાર જાઓ જાઓ દો તમે તારે જય અલગ ધણી સધી શેઠ એ જય પારસનાથ દાદા જય પારસનાથ દાદા આવો આવો કેમ આવ્યા અરે સધી શેઠ સીધું લેવા આવી હતી મારે ત્યાં સાધુ સંતો આવ્યા છે તો જમાડવા માટે તો લઈ જાઉ બાપા લઈ જાઉ કેટલા રૂપિયા લાવ્યા છો અરે સધી શેઠ રૂપિયા તો નથી લાવી શું કીધું રૂપિયા નથી લાયા અરે રે ભારે તારી તો શું સોના દાદી ના લાયા છો ના એ પણ નથી લાવી શું સોના દાદી ને નથી લાયા અરે રે ભારે તારી તો પછી તમે શું લાયા છો અરે અમારા સાધુડા પાસે તો ફક્ત એક મારા હોય લ્યો આ મારા એ ઈ માડા તમે ફેરવો ઈ માડા તમે ફેરવો ને મજા કરો આ સધીરો કઈ મૂર્ખો છે નથી પૈસા નથી સોનું રૂ ત્યાં મફત સીધા આપે એ બાય બહાર નીકળો બહાર અરે સધી શેઠ
મારી પાસે પૈસા આવશે એટલે હું આપી જઈશ. અત્યારે મને સીધું આપો, તમારા ખાતામાં લખી નાખજો. ખાતે લખી નાખો? હું કીધું ખાતે લખી નાખો. આ તમારા બાપાની દુકાન છે ને, એ વાહો બતાવો, હાલો વાહો બતાવો. અરે સતી શેઠ, કોઈ પણ સંજોગમાં તમારે મને સીધું તો આપવું જ પડશે. તમે જે કહો તે હું કરવા તૈયાર છું. હવે સાચું કીધું, ના ના હવે સાચું કીધું. સાધુરા વચન ના બહુ પાકા હોય. તોરા દે, તમારે જોઈ એટલા સીધા લઈ જાઉં તમે તમારે, પણ આ સતી ને એક વચન આપતા જાઉં. કાલે મધરાત્રિએ સતી શેઠ ની હવેલી તમે હાજર થાવ અને તમારું આ અંગ્રિયું ને એડાને મુકતા જાવ, એવું આ સતી ને વચન. અરે સતી શેઠ, કે કામી કુળ ને ઓળખે લોભ ગણે ના લાજ, મરણ વેરાય ના ઓળખે ઓલી ભૂખ ભલે ને અપાર. પરાણે નહીં પ્રેમથી આપતા હોય તો. ભલે સધી શેઠ, મારું તમને વચન છે કે મધ રાત્રે હું તમારી હવેલી આવીશ. હવે મને સીધા આપો. બેટા કપિલા, ઓ બેટા કપિલા, અને જોઈને એટલા સીધા આપી દે, જેટલા જોતો હોય ને એટલા આપી દે. શેઠ બાપા, પૈસા તો લેવાના ને. હે દિવાળી ની દીટડી, મેં કીધું એમ કર ને, પાછી વેવલી ની ભારે જા, જલ્દી સીધા આપી દે. વચન તો યાદ છે ને, કાલે વેલા આવજો. જય અલગ ધણી, જય અલગ ધણી. સાધુ મહાત્માઓ, સ્નાન વિધિ પૂરી થઈ ગઈ હોય તો પ્રસાદ પણ તૈયાર છે. લ્યો આ પ્રસાદ. આપણી પરણ કુટીર માં એક ટકનું પણ અનાજ નહોતું, તો આટલા સાધુ સંતો જમે એટલું અનાજ આવ્યું ક્યાંથી? સાચું ન કહો તો તમને ગુરુ મહારાજ ના સોગંદ છે. અરે જાડેજા, હું સધી શેઠ ની પેઢીએ ગઈ હતી અને આ અંત મને તેને આપ્યું. બને જ નહીં, ઈ સતીરાને તમારા કરતા હું જાજો ઓળખું છું, એમ નામ સીધા આપે જ નહીં સતીરો. અરે જાડેજા, સધી શેઠ ને ત્યાં મેં અંગ અડાણે મૂક્યું છે કે આજ મધ રાત્રે મારે સધી શેઠ ની પેઢીએ જવાનું છે અને વચન પણ આપી ચૂકી છું. અરે સતીર શેઠ, ઓ જાણે ભલે આત્મા મારા લીધી હોય, તલવારનો ઘા કરવાનું હજી ભૂલ્યો નથી, એમ જ તારી રાહ જુએ છે. હા હા જાડેજા, તો આપનું વચન જાય. હજી મહાધર્મનો મહિમા સમજ્યા નથી
કે સનાતન ધર્મ કોને કહેવાય? કહો તો રાજે. કે સત્ય સનાતન ધર્મમાં ચાલવું હોય તો અંગ પણ અડાણે મૂકવા પડે જાડેજા. કે સત્ય સનાતન ધર્મ કોને પાડ્યો? કોને પાડ્યો? કે બિલખાની અંદર શેર સગાડતા થઈ ગયા, જેમના એક ને એક દીકરાને ખાંડણિયામાં ખાંડી સાધુને જમાડ્યા, તો શા માટે? શા માટે? તો સત્ય સનાતન ધર્મ માટે. વીરપુર ની અંદર જલારામ જોગી થઈ ગયા, એક વચન ની ખાતર પોતાની પત્ની વીરબાઈ તેને સાધુને સોંપી દીધી, તો શા માટે? શા માટે? તો સત્ય સનાતન ધર્મ માટે. સોનગઢ ની અંદર સાસટિયાજી જ્યાં તમે આવ્યા હતા, ત્રણ વસ્તુની માંગણી કરી, તોરી ઘોડી, તોરી તલવાર અને તોરા દે નાર, પલવારમાં વિચાર કર્યા વિના આ ત્રણ વસ્તુ તમને સોંપી, તો શા માટે? શા માટે? તોરા સત્ય સનાતન ધર્મ માટે. તોરા દે, આ સત્ય સનાતન ધર્મનો મહિમા જો મને તમે ન સમજાવ્યો હોત તો આ સધીરો ક્યારનો યમરાજના દરબારમાં પહોંચી ગયો. પણ તોરા દે, મધરાત થવા આવી છે અને અંજારની બજારમાં ધરમર વરસાદ વરસી રહ્યો છે અને અંજારની બજારમાં કાદો અને કીચડ છે, માટે તમે ચાલો મારા ખંભા પર બેસી જાઓ, હું તમને સધીરાની હવેલીએ મૂકી દઉં. ભલે ચાલે જા. વચન તો આપ્યું હતું પણ હજી કોઈ આવ્યું નહીં. મારા બધા સાધુરા વચનના તો પાકા હોય. હિંમત રાખ સધીરા, હિંમત રાખ, હિંમત ને નાનું છે. તોરા દે, આ સધીર શેઠ ની હવેલી, વચન પ્રમાણે તમે અંદર જાઓ અને હું બહાર બેઠો છું. સધીર શેઠ જય અલગ થાય. જે પરસનાથ દાદા, જે પરસનાથ દાદા, વચન ના બહુ પાકા હો તમે. આવો આવો બેઠો આવો. હું વચન પ્રમાણે આવી ચૂકી છું, તો આવો અને મને ભેટો. હા દોરાજી, આ સધીરો તમને ભેટવા આવે છે. દોરાજી હિંમત રાખ સધીરા, હિંમત, હિંમત ને નાનું છે. સધીરા આવશું દોરા દે, આવશું. હિંમત રાખ, હિંમત ને પાકું છે. આવો સધી શેઠ, આમ કેમ કરો છો? આવો અને મને ભેટો. આવશું દોરા દે, આ સધીરો તમને ભેટવા આવે છે. દોરા દે હિંમત રાખ સધીરા, હિંમત. આમ કોજરા જેવો કાં હું ઢીલો ધ થઈ ગયો. હિંમત રાખ સધીરા, આવશું તોરા દે, આવશું. આવશું તોરા દે, ને ભેટવા જાઉં છું, ત્યાં તો મને સિંહ નું સ્વરૂપ દેખાય છે. મારા હાડા સાધુરા અંતર તંત્ર ના પૂરા હોય, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, પણ આ સધીરો ખાધે પીધે પૂરો છે. આવશું તોરા દે, આવશું. તોરા દે, તોરા દે, મને માફ કરો. તોરા દે, મને આખા શરીરે ભરતરા થાય છે. તોરા દે, તોરા દે, મને માફ કરો. આ સધીરો આપણા ચરણે છે. તોરા દે સધી શેઠ, જો ભરતરા માંથી મુક્ત થવું હોય અને ભવ સાગર તરવા હોય તો મારા હાથમાં ફેરવી પડે, બોલો આ બનશે? હા બાપા, જો મારી આ ભરતરા બંધ થતી હોય ને તો મારે હાથમાં લઈશ, તમે કહો એમ કરીશ બાપા. તો સધી શેઠ, મને એક વચન આપો કે લોભ મોહ માયા મમતા ને બધો ત્યાગ કરી અને અલગ ધણી નો આરાધ કરીશ. હા બાપા, જરૂર બનશે, જરૂર. મારી ભરતરા બંધ કરો તોરા દે, મને બહુ ભરતરા થાય છે. મારા માથે હાથ મૂકો તોરા દે. જય અલગ ધણી.
તોરાદે આસ્મિકો નમ્રત્ર ગાયો જય લગણી તોરાદે જય લગણી સદી શેઠ હવે હું જાઉં છું હા બાપા હવે તમે તમારે જાઓ તોરાદે આયનાવો ને કહો સદી શેઠ પણ મને એક વાતની શંકા છે બોલો આખા અંજાર ની અંદર ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને બહાર કાદવ કીચડ ઉભરાય છે તોય તમારા પગ આ સાવ કોરા કટ કેમ છે અરે સધી શેઠ જાડેજા તેના ખંભા પર બેસાડી મને તમારી હવેલી સુધી લઈ આવ્યા તો પછી પગ તો કોરા કટ જ હોય ને થઈ ગયું શંકાનું સમાધાન શું કીધું તોરાદે મને બચાવી લ્યો ત્યારે જો મને મારી મારીને ધોઈ નાખ્યો તોરાદે મને બચાવી લ્યો તોરાદે અરે સધી શેઠ ડરો નહીં એને પણ અલગ ધણીનો આરાજ ચાલુ કરી દીધો છે અને મારા હાથમાં લઈ લીધી છે માટે ડરો નહીં ના તોરાદે બંને જ નહીં આ આખી અંજારને ધોઈ ધોઈને કોથરા જેવી કરી નાખી ઈ વાંદરો ઠેક ભૂલે ખરો અરે સધી શેઠ હવે તો તમે અને જેસલ ગુરુભાઈ બન્યા છો તો લાવ અહીંયા જેસલ ને હું બોલાવું ના તોરાદે ના એને અહીંયા બોલાવું તોરાદે હવે તો મારું હૈયું હાથમાં રહેતું નથી હું અને તું બે ભાગ્યશાળી કે જેને તોરલ જેવા ગુરુ મળ્યા સધીરા તારી નાવડી ને તારી દે સધીરા તારી નાવડી ને કરે સધીરા માલદે ને રૂપાદે ના વાયક આવ્યા છે તો ગત ગંગાઓનો મેળો ત્યાં ભરાય છે તો જાડેજા ખેપિયાઓ વાયક લઈને આવ્યા છે તો આપણે ત્યાં જવાનું છે થોરાદે તમે જાઓ મને અલગ ધણીના તેડા નજીક આવતા હોય એવું લાગી રહ્યું છે મારું મન ના પાડે છે પણ જાડેજા હું મેળામાં તો જાઉં છું પણ તે પહેલા મને એક વચન આપો કે જ્યાં સુધી હું પાસી ન ફરું ત્યાં સુધી તમારે સમાધિ નહીં લેવાની ભલે તોરાદે મારું તમને વચન છે જય અલગ ધણી આપણે જેસલ તોરલ ની સમાધિ લેવાની એટલે કોઈ અહીંથી ઊભા ન થતા પ્રેક્ષકો માટે
ડુંગરે ડુંગરા ફરી વળ્યો સગી બેન અને ભાણજીને મારનાર અત્યારે આ ભક્તિ ના ઢોંગ કરી રહ્યો છે. પણ જેસલ તને હજી ખબર નહીં હોય કે હું વીરસી વાઘેલા મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી જેસલ ને જીવતો પકડી અંજાર ના દરબાર માં હાજર ના કરું ત્યાં સુધી તો શું કરી રહ્યા છો. અરે આ તો હત્યારો છે, આ તો પાપી છે, સગી બેન અને ભાણજીને મારનાર અત્યારે આ ભક્તિ ના ઢોંગ કરી રહ્યો. ભીલસી વાઘેલા, તમને ખબર ન હોય તો આ જેસલ પીર અત્યારે પીર ની પંક્તિ ભૂગવા આવ્યા છે. શું? અરે જેસલ પીર ની પંક્તિ ભૂગવા આવ્યા છે? અરે જેસલ ની જો આ સાચી ભક્તિ હોય ને તો સામે શિવાલયમાં પથ્થર નો કોઠિયો જો એના મુખ થી ઘાસ ખાય ને તો જ હું માનું કે જેસલ પીર ની પંક્તિ ભૂગ્યો છે. હર હર મહાદેવ. પથ્થર નો કોઠિયો ઘાસ ખાઈ રહ્યો છે, નક્કી જાડેજા પીર ની પંક્તિ ભૂગ્યા છે. નહીં બનેવી સાહેબ, માફ તો તમે મને કરો કે મેં આ મારા પાપી હાથે મારા બેન અને ભાણેજના ખૂન કર્યા. માફ તો તમે મને કરો. બનેવી સાહેબ, મારે મોટા ધણીના તેરા નજીક આવતા હોય એવું લાગ્યું. માટે સાધુ સંતોને બોલાવો અને મારી સમાધિની તૈયારી કરો. સાધુ સંતો ભક્તો આવી જેસલપીર ની સમાધિ ની તૈયારી કરો. આ બધું શું છે? જેસલપીરે સમાધિ લઈ લીધી છે. શું કીધું? જેસલે મને વચન આપ્યું હતું કે તમે આવો ત્યાં સુધી હું રાહ જોઈશ, તો પણ જેસલે સમાધિ લીધી. એ આવા વચન એ સંભાળી જાણે
Let's go!
અમારા ઉમરે સમાધિ પણ અત્યારે તારે
આ દુનિયાને સત્ય સનાતન ધર્મનો મહિમા સમજાવવાનો. જે કોઈ નર નારી અમારી માનતા એ આવશે અને તારા મસ્તક ઉપર પગ દઈ પછી જ અમે એની માનતા સ્વીકારશું. જય અલખાની. બોલીએ રામા પીરની જય. અલખાની અલખાની યસમ પી યસમ પી યસમ પરમાત્મા પરમાત્મા. એ આ જેસલ દોરેલી સમાધિ છે. આટલા દિલ થી કોઈ આની ભભૂતિ લઈ છે ને, અને દુખડા દૂર નો થાય તો અમને કહેજો બાપ. યહો યહો રામા પીરની જય.
સમાપ્ત થાય છે. નાટકની અંદર આ પાત્રોમાં જે આપણા યુવાન મિત્રો હતા એની કોઈ પણ ક્ષતિ થઈ હોય તો તેના બદલ હું ક્ષમા ચાહું છું અને જુવાનીઓને હું પ્રોત્સાહન કરું છું કે નાટક એટલે નાટક બનાવ્યું. તમે મિત્રો આવા નવા કાર્ય કરતા રહેજો, એમાં ભગવાન તમને આશીષ આપશે. દોસ્તો મિત્રો સૌ મળી ગામનું સારું કામ કરીએ એવી ભગવાન પાસે પ્રાર્થના અને નવા વર્ષના સૌને રામ રામ.